સ્વાગત છે પંચમહાલ જિલ્લાના તાલુકાના એક ગામમાં સંતાન પ્રાપ્તિની વિધિના નામે મહિલા સાથે ભુવાએ શારીરિક અડપલા કર્યા અંગેની ફરિયાદના આધારે રાજગઢ પોલીસે ઢોંગી ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ તો ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાનો ભોગ અભણ ભોળા લોકો બનતા હોય છે પરંતુ પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના એક ગામમાં શિક્ષિત સંપન્ન પરિવાર તાંત્રિક વિધિના નામે ઢોંગી બુવાના ભોગનો શિકાર બનવા પામ્યો છે શિક્ષિત દંપતીએ લગ્ન થયાના વર્ષોના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેઓએ આધુનિક મેડિકલ સુવિધાના બદલે સંતાનની પ્રાપ્તિ માટે ભુવાનો સંપર્ક કર્યો હતો જ્યાં ઢોંગી બુવાએ દંપતીને સંતાન પ્રાપ્તિ કરાવવાનો વિશ્વાસ કેળવી તાંત્રિક વિધિ શરૂ કરી હતી દરમિયાન એક દિવસ ઢોંગી બુવાએ વિધિના બહાને મહિલાને ખેતરમાં એકલા લઈ ગયો હતો જ્યાં ભોગ બનનાર મહિલાને એકલતાનો લાભ લઈ ભુવાએ મહિલાના શરીર હડપલા શરૂ હડપલા કરવાનું શરૂ કર્યું હતું ભૂવાની આ વાસનાભરી શેતાની હરકતને પગલે મહિલા ચોંકી ગઈ હતી અને ત્યાં જ મહિલાના પતિ તેમજ સસરા દોડી આવ્યા હતા અને હવાસખોર ઢોંગી ભૂવાની શેતાની કરતું જોઈ તેઓ પણ દંગ રહી ગયા હતા જો કે પતિ અને સસરા સમયસર ઘટના સ્થળે આવી ચડતા ઢોંગી ભૂવાનો ભાંડો ફૂટી ગયો હતો અને ભોગ બનનાર મહિલાની લાજ બચવા પામી હતી બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને પરિજન દ્વારા હિંમત દાખવી ઢોંગી ભુવા વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ફરિયાદના આધારે રાજગઢ પોલીસે ભુવા સનાભાઈ લલ્લુભાઈ રાઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટના સંદર્ભે પંચમહાલ ડીવાયએસપી હિમાલાબેન જોશી શું કર્યા તે પણ આપણે સાંભળીએ પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાનો બનાવ છે જેમાં એક શિક્ષિત પતિ પત્ની ઘણા સમયથી તેઓ તેઓને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી લગ્ન પછી એટલે શિક્ષિત હોવા છતાં તેઓની અંધશ્રદ્ધાના કારણે તેઓ એક ભૂવા જેને લોકલ ભાષામાં બળવા કહેવામાં આવે છે તેમને અપ્રોચ કર્યા અને વિધિ કરવાના બહાને નાટકો આ ભુવાએ એમના ઘરે પહેલાં કર્યા એમના સસરા અને પતિની હાજરીમાં અને પછી એવું કહીને કે આગળની વિધિ કરવા માટે એમને એકલા લઈ જવા પડશે એવું કહીને આ બેનને લઈ અને ખેતર તરફ ગયા અને ત્યાં આ બેન સાથે તેઓએ શારીરિક અડપલા કર્યા હોવાની હકીકત સામે આવી દરમિયાનમાં એમના પતિ અને સસરા ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા અને આ જે ભૂવા છે એમને રંગે હાથ ઝડપી પાડ્યા એના પછી પોલીસ સ્ટેશન જે રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર પડે છે ત્યાં આગળ